તો વાત કરીએ મહેસાણાની, તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 70મા હપ્તા વિતરણના જીવંત કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રાલય, ભારત સરકાર દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રીના હસ્તે કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ગણપત યુનિવર્સિટીના ફૂડ પ્રોગ્રામની કોફી બુકનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં કુલ 3,16,645 ખેડૂતોને કુલ 16 હપ્તા સુધી જે 826.90 કરોડ રૂપિયા અને 70મા હપ્તામાં જે 2,30,039 ખેડૂતોને કુલ 49.38 કરોડ એમ કુલ મળીને 70મા હપ્તા સહિતમાં કુલ 876.28 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 65,23,864 ખેડૂતોને કુલ રૂપિયા જે કહી શકાય કે 17,810.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો સમગ્ર ભારતમાં કુલ 12,47,03,305 ખેડૂતોને કુલ 3,24,210 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જ્યાં વારાણસીથી જીવંત પ્રસારણને સર્વે મહાનુભવો તેમજ ખેડૂત મિત્રોએ નિહાળ્યું હતું. અને ત્રીજી વખત વડાપ્રધાન બને એ ગુજરાત માટે હરખ અને આનંદનો ખૂબ આપણે શબ્દોમાં ના વર્ણન કરી શકીએ એટલો આનંદ આપણને હોય. અંદર અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાના છે, અનેક ઐતિહાસિક કામો થયા છે. વિશ્વની અંદર નોંધ લખાય એ પ્રકારના નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર શાસન કર્યા છે. સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજ, ગરીબ, ખેડૂત, મહિલા, યુવા, દરેક લોકોના વિકાસનો કામો નરેન્દ્રભાઈએ કર્યા છે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા વારાણસીમાંથી સૌ ખેડૂત ભાઈ બહેનોને 17મો હપ્તો એટલે કે વર્ષ દરમિયાન 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય જે નાના નાના ખેડૂતો, જે સીમાંત ખેડૂતો છે એને સહાય આપવાના છે. અને એના ભાગરૂપે આજે હું મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર હું ઉપ